આપણે આગળ પાઠ જોતા હતા ને ગયા પીરિયડમાં જોયું કે આપણો પાઠ અધૂરો હતો, લોહીની સગાઈ એ આપણે પૂરો કરીએ. આપણા એક્સ્ટ્રા લેક્ચર લેશે શા માટે? તો કે શતરંજ પરીક્ષાના અભ્યાસ માટે, કોર્સ માટે. આપણે આગળ પાઠ એક્સ્ટ્રા લેક્ચર લીધો 1, આ સેકન્ડ રહેશે, એમાં આપણે આ પાઠ પૂરો કરીએ. પહેલા મહિનાને અંતે કુસુમને સારો ફાયદો થયો તેવા સમાચાર આવ્યા અને બાંધી મૂકવી પડતી હતી. હવે છૂટી ફરે છે છતાં તોફાન કરતી નથી. ઝાડા પેશાબને પૂરેપૂરું ભાન આવ્યું છે. ગાન પણ રહ્યું હોય તો ફક્ત આખો દિવસે ગાયા કરે છે, એટલું જ એ પણ બીજા મહિનામાં મટી જશે એવો ડાક્ટરે અભિપ્રાય આપ્યો હતો. અને મંગુ છે એ ઓલા કુસુમ છે એને ઘણો બધો સાજી થઈ ગઈ છે દવાખાનામાં, એને ખૂબ રાહત છે. બાંધી મૂકવી હતી, હવે બાંધી રાખવી પડતી નથી. બીજા મહિને કુસુમને મટી ગયું છતાં એકાદ મહિનો રહે તો સારું એવી ડાક્ટરની સલાહથી એને ત્રીજો મહિનો રાખવામાં આવી હતી. એ ઘરે આવીને ત્યારે આખું ગામ એને જોવા ઉમટ્યું હતું. સૌથી મોખરે અમૃત કાકી હતા. એ ઘરે આવીને ત્યારે આખું ગામ એને જોવા માટે ઉમટવું એટલે ઉભરાઈ જવું, આવી પડવું. બધાની પહેલે મોખરે એટલે આગળ, બધાની પહેલાં અમૃત કાકી હતા. કુસુમને પૂરીપૂરી ડાહી થઈ ગયેલી જોઈ અમૃત કાકીને દરેક સલાહ આપવા માંડી ગઈ. કાકી, તમે મંગુને એક વખત દવાખાનામાં મૂકી તો જુઓ, જરૂર એને મળશે. કુસુમને સારું થઈ ગયું ને એટલે બધાએ સલાહ આપી કે તમે પણ મંગુને દવાખાને મૂકી આવો, એને પણ સારું થઈ જશે. અમૃત કાકીએ જિંદગીમાં પહેલી વખત દવાખાનાનો વિરોધ ન કર્યો. બીજા દિવસે એમણે કુસુમને પોતાને ઘરે લાવી બોલાવી એને પાસે બેસાડી દવાખાનાની હકીકત પૂછવા માંડી. નર્સ કે ડાક્ટરને કોઈ કોઈ ગાંડા તમાચા મારી જાય તો પણ એ લોકો એના ઉપર ખીજાતા નથી કે એને મારતા નથી એ જાણી એમને દવાખાના ઉપર શ્રદ્ધા પણ બેઠી. નવી આશા જન્મી કે મંગુના કર્મમાં દવાખાનામાં જવાથી મટે એવું લખ્યું હશે તોય કોને ખબર. આટલા ઉપચાર કરી જોયે ત્યારે એક વધારે. હવે દીકરીને દવાખાના માટે પોતે વિચારવા લાગ. પહેલાં ના પાડતા ને, હવે થોડુંક કુસુમને સાજી ધોઈ જોઈ અને પોતાને વિચાર આવે છે. અને એને પાસે બોલાવી, કુસુમને ઘરે બોલાવીને બધું પૂછ્યું કે ભાઈ દવાખાનામાં તને કેવી રીતે રાખવામાં આવી, તને કઈ રીતે, એટલે બધું કુસુમે સરસ વાત કરીને એટલે એને દવાખાનાના માણસો ઉપર વિશ્વાસ બેઠો. એટલે કે મંગુના કર્મમાં, કર્મ એટલે નસીબમાં દવાખાનામાં જવાથી મટે એવું લખ્યું હશે તોય કોને ખબર. આટલા ઉપચાર કરી જોઈએ ત્યારે એક વધારે, એટલે કે ઘણા બધા ઉપચાર કર્યા તો હવે એને દવાખાને મૂકવાનો પણ ઉપચાર કરી જોઈએ. છેવટે મંગુને દવાખાને મૂકવી એવો અમૃત કાકીએ નિર્ણય કર્યો. એ માટે મોટા દીકરાને ઘરે આવી જવા એમણે પત્ર પણ લખ્યો, છતાં એ નિર્ણય લીધો ત્યારથી એમની ઊંઘ ઉડી ગઈ હતી. જાણે પોતે હારીને આ કામ કરી રહ્યા હતા એમ એમના મગજ ઉપર એક જાતનો ભાર જણાવા લાગ્યો હતો. પછી એ નક્કી કર્યું ને એટલે મોટા દીકરાને પત્ર લખ્યો, એને ઘરે આવી જવા કહ્યું. ત્યારથી એના મગજમાં ચિંતા ચાલુ હતી કે હું આ શું કરી રહી છું એમ. મંગુ મોટી થતી જતી હતી, પોતાની વૃદ્ધાવસ્થા વધતી જતી હતી. વહુઓ ચાકરી નહીં કરે એની ખબર પડી ગઈ હતી, કારણ કે બેમાંથી એકે વહુએ હજી સુધી સાથે રહેવા આવવાનું આમંત્રણ આપ્યું ન હતું. એ સ્થિતિમાં મંગુનો પ્રભુ હોય અને એને મટી જાય કે ન મટે તો પણ જો એને દવાખાનામાં ગોઠી જાય તો મરતી વખતે પોતાને એક જાતની શાંતિ રહે કે એની ચાકરી કરનાર દુનિયામાં પારકું પણ છે ખરું. અને અમૃત કાકીને એ કહેવું હતું કે ભાઈ દીકરાની વહુ એ ક્યારેય એક બે બંને દીકરાની વહુ છે એમાંથી એક પણ વહુ એવું આમંત્રણ નથી આપ્યું કે તમે મંગુને લઈને અમારી સાથે રહેવા આવતાર્યું. એટલે અમૃત કાકીને એવું થયું કે હું આ ગાંડી દીકરીને લઈને જઈશ ને વહુને નહીં ગમે તો, અને હું મારા મૃત્યુ પછી મારી દીકરીને દુઃખી કરશે તો. એટલે કે પોતે મનમાં એક શ્રદ્ધા બાંધી લીધી કે હવે હું દવાખાને મૂકી આવું અને કદાચ દવાખાનાના માણસો કદાચ ડાહી ન થાય પણ દવાખાનાના માણસો સારા હોય ને એની સેવા કરે તો મને મનને થોડીક શાંતિ થાય. એટલે દીકરીનું દુનિયામાં પારકું માણસ પણ બીજું એનું છે એવું એને લાગે.
આ વિચાર વહેણ સાથે અમૃત કાકીની આંખમાંથી એટલું બધું પાણી વહી જતું કે પથારી પલળી જતી, હૈયું પોકારી ઉઠતું, ગમે તે બહાનું ભલે કાઢો પણ મૂળ વાત એટલી કે તમે દીકરીથી થાક્યા છો. અમૃત કાકી ઊંઘમાંથી ઝપકી જતા બોલી ઉઠતા, શું હું થાકી છું? હૈયું બમણા જોરથી પોકારી ઉઠતું, એકવાર નહીં ને હજાર વાર. મનનો આત્મા જોઈને, એના મનના આત્માને દુઃખ થતું ને આત્મામાંથી પોતાને અવાજ સંભળાતો કે ભાઈ હું માં થઈને દીકરીને સાચવવાથી થાકી ગઈ છું. એવું મનના આત્મા નથી, કારણ કે એટલી બધું એને દીકરી વાહલી હતી, પણ હકીકતમાં અમૃત કાકીને એવું હતું નહીં. અમૃત કાકીને થયું પોતે દીકરાને પત્ર લખ્યો તે જ મોટી ભૂલ કરી, એવી સી ઉતાવળ હતી કે શિયાળાની ટાઢમાં એને દવાખાને ધકેલવી પડે. રાતમાં હું એને કેટલાય વખત ઓઢાડું છું દવાખાનામાં, એમ ઘડીએ ઘડીએ કોણ ઓઢાડશે? ઉનાળામાં મૂકવાનું રાખ્યું હોય તો ઠીક થાત. પોતે કુસુમને બોલાવીને જે સમાચાર પૂછ્યા અને પોતાને શ્રદ્ધા બેઠી એટલે દીકરીને મૂકવાનો વિચાર આવ્યો અને દીકરાને પત્ર લખ્યો. હવે મનોમન પાછા વિચારે છે કે મેં જે ઉતાવળ કરી, અત્યારે શિયાળાની ઋતુ આવે છે ને શિયાળામાં ઠંડીને કારણે એ દીકરીને વારંવાર ઓઢાડવી પડે, સૂતી હોય ને એને હું ઓઢાડું છું, એને પોતાને ખ્યાલ નથી રહેતો, તો ઉનાળાના દિવસોમાં મૂકેલી હોત તો સારું રહેત. પરંતુ પત્ર મળતા દીકરો આવી પહોંચ્યો દવાખાનામાં દાખલ કરવાનો, મેજિસ્ટ્રેટનો હુકમ પણ મેળવી લીધો. મેજિસ્ટ્રેટ એટલે ન્યાયાધીશ થાય આમ તો, પણ દવાખાનામાં મુખ્ય જે કામ કરનારો વ્યક્તિ હોય, દવાખાનાની સંભાળ રાખતો હોય, જવાબદારી સંભાળતો હોય તે વ્યક્તિ. હુકમ એટલે એનો આદેશ અથવા ઓર્ડર પણ મેળવી લીધો. એક અઠવાડિયામાં જ મંગુને મૂકવા જવાનું આવી પહોંચ્યું. અમૃત કાકીને ખાતરી થઈ ગઈ કે દીકરો ગાંડી બહેનને દવાખાનામાં ધકેલી વેઠ ઉતારવા માગે છે, એવું ના હોત તો પત્ર મળતા તરત આવી શું કામ પહોંચ્યો? જો પોતે દીકરાને પત્ર લખે છે અને વળી પાછું મનમાં શંકા કરે છે કે જો મેં પત્ર લખ્યો દીકરાને તો દીકરો કેવો તરત આવી ગયો, એટલે ભાઈ પણ બેનને દવાખાને મૂકવા માગે છે અને દવાખાને મૂકીને વેઠ ઉતારવી એટલે આમ તો કામ સરખું ન કરવું, તો કે એ પણ જવાબદારીમાંથી, આમાં વેઠ ઉતારવી એટલે જવાબદારીમાંથી મુક્ત થવું, એ પણ જવાબદારીમાંથી મુક્ત થવા માગે છે. મંગુને મૂકવા જવાનું હતું તે રાતે અમૃત કાકીને બિલકુલ ઊંઘ આવી ન હતી. સવારમાં એક વિચાર એ પણ આવ્યો કે પોતે સાથે ન જાય તો સારું, દવાખાનાવાળા દીકરીને પોતાનાથી છૂટી પાડશે તે સહેવાશે નહીં, પરંતુ દવાખાનામાં કેવી સગવડ છે એ પોતે નજરે જુએ નહીં ત્યાં સુધી ચેન પડે એવું ન હતું, એટલે એ ન છૂટકે જવા તૈયાર તો થયા, પણ મંગુને લઈ ઘર બહાર નીકળવાનું થયું ત્યારે એમના ઉપર બ્રહ્માંડનો ભાર આવીને ઠલવાઈ ગયો. આંખમાંથી શ્રાવણ ભાદરવો શરૂ થયો, નજર મંગુ ઉપર ચોટી ગઈ હતી, તે કેમેય ઉખડતી ન હતી. આખરે એ સમય નજીક આવી ગયો મંગુને દવાખાને મૂકવાનું. દીકરાને બોલાવી લીધો છે, દીકરો પણ આવી ગયો છે, એટલે અમૃત કાકીને વધારે ચિંતા થાય છે. અમૃત કાકીની આંખમાંથી શ્રાવણ ભાદરો એટલે કે ચોમાસાનો મુશળધાર વરસાદ વરસે આંસુ વરસવા લાગે છે. બ્રહ્માંડનો ભાર માથે આવીને ઠવડાઈ ગયો એટલે ખૂબ ચિંતા થવા લાગે છે. તો કે ગાંડી દીકરી સાથે એટલી બધી એની લાગણી હતી એટલા માટે. એને પહેરાવેલા નવા કપડાનો રંગ ધારી ધારીને જોઈ રહી હતી. ગેલમાં આવી ગઈ હોય તેમ એ અમૃત કાકી સામે જોતા એ હસી પણ ખરી. એ સમૂહ અમૃત કાકીનું દિલ કપાઈ ગયું. ઢોર પણ એને ખીલેથી છોડી બીજે લઈ જવામાં આવે છે ત્યારે નવા ધણીને ઘેર જવા આનાકાની કરે છે. મંગુને એટલું ભાન ન હતું, એ પ્રત્યક્ષ અનુભવતા અમૃત કાકી ઉંબરા ઉપર ફસડાઈ પડ્યા. હૈયું કકડી ઉઠ્યું, અબુધ દીકરીનો દુનિયામાં કોઈ નહીં, સગી માં પણ એની ના થઈ. હવે મંગુને નવા કપડાં પહેરાવ્યા અમૃત કાકીએ, એટલે નવા કપડાં સામે ધારી ધારીને એક લેટી એકી ટસે જોવા લાગી. એ તો હરખાઈ ગઈ, એને તો ખબર નથી કે મને દવાખાને લઈ જાય છે. આ બધી સ્થિતિ જોઈને અમૃત કાકીને વધારે દુઃખ થાય છે કે આ દીકરીને કંઈ ભાન છે કે એ તો મને ઘરેથી લઈ જાય છે, હું આ ઘરમાં નથી રહેવાની, મને તો દવાખાને મૂકી આવે છે. એટલે એક માને પોતાની ગાંડી દીકરીની ચિંતા થાય છે.
મૂંગા ઢોરને જો ખીલેથી આપણે છોડી મૂકીએ ને તો સમય થાય તો એ પાછું પોતાનું ઘર ગોતીને ઘરે આવે, પણ આ ગાંડી દીકરીને તો કોઈ ભાન છે નહીં. અને પોતાને મનમાં એમ થાય કે હું એની સગી માં પણ નહીં થાઉં. દીકરીએ માં તરફ નજર કર્યા સિવાય લથડ્યું ખાઈ પગ ઉપાડતા કહ્યું, મોડું થાય છે, હવે નીકળવું જોઈએ. દીકરાએ વાત કરી, નીકળવું જોઈએ. અને ફળિયા બહાર નીકળતા એણે ધોતિયાના છેડા વતી આંખો લૂછી નાખી. ભાઈના આંખમાં પણ આંસુ આવી ગયા, દીકરાના આંખમાં પણ આંસુ આવી ગયા છે. હવે એને ફળિયામાં લઈ આવે છે ઘરની ઓસરીની બહાર અને જવાની તૈયારી છે. પાડોશી સ્ત્રીએ મંગુના હાથ ઝાલી આગળ દોરી, બીજી સ્ત્રીઓએ અમૃત કાકીને ટેકો આપ્યો. છેવટે કડવો ઘૂંટડો હૈયામાં સમાવી ઢીચણ ઉપર હાથ ટેકવીએ ઊભા થયા. બે જણે ઝાલીને ચડાવ્યા ત્યારે એમનાથી ડમણિયામાં ચડાયું. અંતે પછી અમૃત કાકી છે એ જવા માટે તૈયાર થઈ જાય છે, જાય છે. અને બે ડમણિયું એટલે ગાડો, અને પોતે આમ થાકેલા હારેલા હોય, માન પોતાના આ સ્થિતિને માન પોતે સહન કરી શકતા હોય એ રીતે પોતે ઘૂંટણ ઉપર હાથ ટેકો આપી અને ગાડામાં ચડે છે. મંગુ ગાંડી છે એ પણ જાણતા ગાડીમાં મુસાફરોને મજાનો ખોરાક મળી ગયો. બીજા મુસાફરો ગાડીમાં બેઠા હતા, એ મુસાફરોને મજાનો ખોરાક મળી જવો એટલે મજાક મશ્કરીનું સાધન મળી જવું. આવી ખાધે પીધેલે સુખી છોડીને દવાખાનામાં મૂકશો એટલે મહિના દહાડામાં લાકડા જેવી થઈ જશે. ત્યાં તો ઢોરની પેઠે ટંકે જેમનું તેમનું નીર્યું એટલે બસ. હવે બાજુમાં બેઠેલા મુસાફરો વાતું કરે છે, એટલી ખાધે પીધેલે એટલે કે વૃષ્ટપૃષ્ટ આખળ શબ્દ ઉલ્લેખ કર્યો હતો ને, તંદુરસ્ત દીકરીને મૂકશું ને તો ત્યાં તો દવાખાનામાં સમયે જમવા મળે ન મળે, એટલે તમારી દીકરી લાકડા જેવી થઈ જશે એટલે કે પાતળી પડી જશે. આ છોડીની માં નથી, એ લોકોએ પ્રશ્ન કર્યો કે આ છોકરીની માં નથી. અમૃત કાકીને આ ઘાસ અસહ્ય થઈ પડ્યું, આંખમાં આંસુ આવી ગયા, કંઠ રૂંધાઈ ગયો, શરમથી ડોકું નીચું નમી ગયું. સાથે સાથે માથું નમતા માં તરીકેનો એમનો દાવો પણ આપોઆપ વ્યક્ત થઈ ગયો. એને મનમાં દુઃખ થયું, એ ન ગમ્યું, હૃદય શ્વાસ રૂંધાઈ કે હું એની માં છું તો આ લોકો એવો પ્રશ્ન કરે છે કે એની માં નથી છોડી એટલે છોકરી. શરમથી ડોકું નીચું થઈ ગયું, સાથે સાથે માથું નમતા માં તરીકેનો એમનો દાવો પણ આપોઆપ વ્યક્ત થઈ ગયો. દાવો એટલે રજૂઆત, તેની માન્યતા એ રજૂ થઈ ગયો. બાપરે, તમે માં થઈને એને ધકેલી મૂકો છો, પછી દવાખાનાવાળાનો શો દોષ કાઢો. પછી એને કીધું ને કે હું તો માં છું એની, માં નથી એવો પ્રશ્ન કર્યો તો હું એની માં છું. ત્યારે આજુબાજુવાળાના મુસાફરો એમ કીધું કે તો તમે માં થઈને આને મૂકી આવ છો, તો દવાખાનાવાળા તો આને શું એ કે સાચવાના, એમ દવાખાનાવાળાનો શો દોષ કાઢવો. અમૃત કાકી જો એકલા હોત કે દીકરાને માઠું લાગવાની બીક ન હોત ને તો વળતી ગાડીમાં મંગુને લઈને એ ઘેરે પાછા ફરી આવત, કારણ કે મોટા દીકરાને સાથે લઈ જાય છે. હવે મુસાફરોએ એવી વાત કરી ને એટલે પોતાના મનમાં વધારે લાગી આવે છે, એટલે પોતાની મંગુને મૂકવા જવાને બદલે પાછી ઘરે લઈ આવવાનું વિચારે છે. પણ હવે દીકરો સાથે છે તો હવે દીકરાને ખોટું લાગે ને, ઘણા સમયથી મનાવતા હતા, માન તૈયાર થયા છે, તો હવે દીકરો માતાના આ બાબ વિચાર ઉપર ગુસ્સે થાય ને એટલે અમૃત કાકીએ સહન કરી જાય છે. પરંતુ બીજો ઉપાય ન હોત એટલે ભારે પગલે એને ભારે હૈયે દવાખાનામાં દાખલ થયા. મુલાકાતનો સમય હતો એટલે વચલા ખંડમાં દર્દીઓ અને એમના સગા સંબંધીઓ છૂટા છૂટા બેઠા હતા. મુલાકાતનો સમય એટલે આમ તો રિસેસનો, દર્દીઓને મળવા માટે આવેલા સગા સંબંધીનો સમય. છૂટા છૂટા બેઠા હતા. સ્વજનોએ ઘરેથી આણેલી રસોઈ ઘણા જમતા, સ્વજન એટલે સગા સંબંધ, આણી એટલે લાવેલી, આણેલી એટલે લાવેલી, ઘરેથી લાવેલી રસોઈ બધા જમતા હતા. અમૃત કાકી પરિચારિકાઓ તરફ જોઈ રહ્યા. પરિચારિકા એટલે નર્સ, જો પરિચારિકાની જોડણી જોશો, જોઈ રહ્યા હતા. પેલી બાઈની જે પરિચારિકા હતી ને તે હસી ને બોલી, હવે હું તમને બધું આપીશ, તમારા ધણી સારું સારું ખાવાનું લાવ્યા છે, એકવાર ખાઈ લો. જે સ્ત્રી ગાંડી હશે ને એની સામે નર્સ
હસીને બોલી કે ધણી એટલે એના પતિ, તમારા પતિ તમારા માટે સારું સારું જમવાનું લઈ આવ્યો ને એ તમે જમી લો. પેલી ગાંડીબાઈ છણકો કરતા બોલી, મેં દાંતણ નથી કર્યું, મેં મોઢું નથી ધોયું. છણકો કરો એટલે ગુસ્સો કરો. ગુસ્સાથી કીધું કે મેં દાંતણી નથી કર્યું, મેં મોઢું નથી જોયું. અમૃત કાકીએ જોયું તો એનું મોં ધોયેલું હતું, છતાં સહેજ પણ ખીજાયા વગર પરિચારિકાએ પાણીનો લોટો લાવી એનું મોં ધોવડાવ્યું, નેપકિન વતી મોં લૂછી નાખ્યું. અમૃત કાકીના હૈયાને ટાઢક વળી કે કામ કરનાર લોકો તો માયાળું. જો ગાંડા માણાની સ્થિતિ એવું હોય કે એને જે કાર્ય કરેલું હોય તો એ ભૂલી જાય તો ના પણ પાડે. એ સ્ત્રીએ મોઢું ધોયેલું હતું છતાં ના પાડતી હતી, એટલે નર્સને ફરી પાછું પાણી આપ્યું, વળી મોઢું ધોયું, નેપકિનથી મોઢું લોયું. આ સ્થિતિ અમૃત કાકીએ જોઈ ને એટલે અમૃત કાકીને એમ થયું કે કામ કરનારા માણસો તો માયાળું છે, વાંધો નથી. ડાક્ટર અને સ્ત્રી વોર્ડની મેટ્રન આવી પહોંચ્યા. અમૃત કાકીના દીકરાએ મેજિસ્ટ્રેશનનો હુકમ આપ્યો, માને સંતોષ થાય તે માટે સાંભળે તેમ સારી સારવાર કરવા જણાવ્યું. મેટ્રને કહ્યું, એ બાબતમાં તમારે ચિંતા ન કરવી. હવે જે મળવાનો સગા સંબંધીનો સમય પૂરો થાય ને એટલે હવે ડૉક્ટરને સ્ત્રી વોર્ડના સ્ત્રી વિભાગના જે મેટ્રન એટલે કે નર્સ હતી, મુખ્ય નર્સ, એ આવી પહોંચી છે. અમૃત કાકીના દીકરાએ મેજિસ્ટ્રેટ એટલે જે દવાખાનાનું સંચાલન કરતો એ મુખ્ય વ્યક્તિ, એનો હુકમ, એનો આદેશ માને સંતોષ આદેશ કીધો આપ્યો અને માને સંતોષ થાય તે માટે સંભળાવે તમે સારી સારવાર કરવા જણાવ્યું અને એને સારી સારવાર કરવા માટેનું મેં કહ્યું છે. મેટ્રને કહ્યું, એ બાબતમાં તમારે ચિંતા ન કરવી. તો કે તમારી દીકરીની સારવાર સરસ થશે, એની તમારે ચિંતા કરવી નહીં. વચ્ચે અમૃત કાકી બોલ્યા, બોલ, ચિંતા એટલા માટે કરવાની કે આ સાવ ગાંડી છે, કોઈ પાસે બેસીને એને ખવડાવે નહીં તો એ ખાતી નથી. આટલું બોલતા એમનો કંઠ ભરાઈ આવ્યો અને વાક્ય અધૂરું રહી ગયું. દૂર ઊભેલી પરિચારિકાઓ નજીક દોડી આવી એક બોલી ઉઠી, તમે બા કોઈ જાતની ફિકર કરશો નહીં, અમે એને મોંમાં કોળીઓ ઘાલીને ખવડાવીશું. એટલે અમૃત કાકીની ચિંતા એ હતી કે મારી દીકરી સંપૂર્ણ ગાંડી છે, કદાચ તમે ગમે એટલો પ્રેમ વાહલ આપશો તો એને મનમાં લાગશે તો એ બધો એનો પ્રતિસાદ સારો આપશે, નહીં તો તમે એને વાહલ દર્શાવશો તો એ પણ તમારા સામું વાહલ નહીં દર્શાવે અને ગુસ્સો કરશે. એટલે એ માતાએ મનનો પોતાનો વિચાર વ્યક્ત કરે છે, પોતાની સ્થિતિ રજૂ કરે છે. તો બીજી પરિચારિકાઓ પણ આશ્વાસન આપે છે કે તમે ચિંતા ન કરો, તમારી દીકરીને અમે સારી રીતે સાચવશું. એ નહીં જમે તો એને કોળીઓ, અનાજનો કોળીઓ છે ને એ મોંમાં આપશું. ગળગળા સાદે અમૃત કાકી બોલીએ, એ જ બોન મારે કહેવું છે, એને ઝાડો પેશાબનું ભાન નથી એટલે રાતે કપડાં બગાડે ને તો જોજો, નહીં તો ભીનામાં સૂઈ રહેશે તો વાયુ થઈ જશે. અને એને ઝાડા પેશાબનું ભાન નથી, રાત્રે નિંદરમાં પથારીમાં પેશાબ થઈ જાય તો એની પથારી ચોખ્ખી કરી દેજો, નહીતર એને વાયુ થઈ જશે એટલે કે શરદી ઠંડી લાગી જશે. બીજી પરિચારિકા બોલી, રાતમાં 4-5 વખત તપાસ કરવામાં આવે છે. એણે એમ કીધું કે 4-5 વખત તપાસ કરવામાં આવે. અમૃત કાકી રાતે બતી હોય તો એને ઊંઘ નથી આવતી. અમૃત કાકીએ મંગુની જે સ્થિતિ છે ને નર્સને પરિચિત કરવા માગતા હતા અને કહે છે કે લાઇટ ચાલુ હોય ને તો એને ત્યારે ઊંઘ આવતી નથી. જેને ઊંઘ ના આવે ને તેને ઊંઘની દવા આપીએ છીએ, જેને ઊંઘ ના આવે ને એને ઊંઘની દવા આપીએ. એને બીજા તોફાની મારે નહીં તે જોજો. તોફાની હોય તેને જુદા રાખવામાં આવે છે. રાતે બધાને જુદી જુદી ઓરડીમાં સુવાડવામાં આવે છે અને બધી જ વાત કરે છે નર્સ અને અમૃત કાકી. અમૃત કાકી કંઈ પણ રજૂઆત કરે એટલે નર્સ એનો જવાબ આપે છે, એટલે બે વાતનો સંતોષકારક જવાબ મળે છે. એટલે કે નોખી ઓરડીમાં, નોખા રૂમમાં સુવાડવામાં આવે છે. મળવા આવેલા મુલાકાતીઓ વિદાય લેતા ત્યારે દર્દીને અંદરના ખંડમાં લઈ જવા પૂરતું બારણું થોડું ખોલતું એ તક ઝડપી લઈ અમૃત કાકીની નજર 2-3 વખત અંદર ડોકાઈ રહી હતી. 3-4 સ્ત્રીઓને ફકફકતા વાળે અસ્તવ્યસ્ત કપડામાં એમણે અંદર ફરતી જોઈ, એકે એમના ભણી નજર કરી છાતી કૂટી અને એવો ડોળો ત્રાસો કર્યો કે છળી મર્યા. એ ઉપરથી એમને અંદરનું રહેઠાણ જોવાનું દિલ થયું. માગણી કરી, મંગુને જે ઓરડીમાં રાખવાની હોય તે મને જોવા દો. અમૃત કાકીને વધારે ચિંતા છે એટલે એમ કહે છે
કે પોતે તક ઝડપી અને સમય પૂરો થતો હતો એટલે જે ગાંડાના રૂમ હોય એમાંથી જે આવન જવન કરતી હતી ગાંડી સ્ત્રીઓ એને અસ્ત વ્યસ્ત હતી, વાળ છૂટા હતા, રખડતા હતા. એટલે અમૃત કાકીએ વાત કરતાં કરતાં એના સામુ નજર ફેરવી લીધી એટલે એ અંદરની સ્થિતિ કેવી છે ને જાણવાનું એને મન થયું. રહેઠાણ જોવાનો દિલ થયું, માગણી કરી મંગુને જે ઓરડીમાં રાખવાની હોય તે મને જોવા દો, એટલે કે તમે જ્યાં રાખવાના મંગુને રાખવાનું છે ને એ જગ્યા મને જોવા દો. મેટ્રને કહ્યું અંદર કોઈને જોવા જવા દેવાનો કાયદો નથી. નરસિંહ કીધું કે ત્યાં અંદર જોવા જવા દેવાનો કાયદો નથી. ચકડ વકડ આંખે આ નવી દુનિયા જોઈ રહેલી મંગુ અમૃત કાકીની સોળમાં લપાય માથે હાથ મૂકી અમૃત કાકી રોજનો વહાલ સોયો બેટા શબ્દ ઉચ્ચારવા ગયા ત્યાં એમનો સાદ ફાટી ગયો. મરણ પોક જેવી લાંબી પોક મુકાઈ ગઈ, આખું દવાખાનું એ આક્રંદમાં ડૂબી ગયું. દીકરાની આંખમાંથી ચોધાર આંસુ વહી ચાલ્યા. આવા રુદનથી ટેવાઈ ગયેલા દાક્તર મેટ્રન અને પરિચારિકોના હૈયા પણ ભરાઈ આવ્યા. દિવાલો પણ ધ્રુજી ઉઠી કે આટલું લાગણી ભર્યું કોઈ ગાંડાનું સ્વજન આજ સુધી આવ્યું અમે જાણ્યું નથી. જો લેખકે પાઠનો કેટલો સરસ વળાંક આપ્યો છે કે માતાનું દીકરી પત પ્રત્યેનો પ્રેમ. જો આ પેરેગ્રાફમાં સ્થિતિ ગંભીર બતાવી દીધી લેખકે કે હવે દીકરીને અળગી છૂટી કરે છે, પોતાથી દૂર કરે તો કેટલો હૃદય ભરાઈ આવે છે ને એટલા રડી પડે છે કે દીકરો પણ રડી પડે છે. ત્યાં રહેલા હોસ્પિટલના નર્સ પરિચારિકા આ બધા જ હતા, એ વ્યક્તિ પણ રડી પડે ને એ લોકો વિચારે કે અત્યાર સુધીમાં કોઈ આવા ગાંડાનું સ્વજન વ્યક્તિ અત્યાર સુધીમાં કોઈ મૂકવા આવેલું છે નહીં. એક પરિચારિકા હાથમાંનો રૂમાલ ફરકાવી મંગુનું પોતાના તરફ ધ્યાન ખેંચી બોલાવી લે જોઈએ છે તારે. હાથમાં એક રૂમાલ આમ ફરકાવી અને મંગુનું પોતાના તરફ ધ્યાન ખેંચી અને કહે છે કે તારે આ રૂમાલ જોઈએ છે, લે હું તને આપું એમ. એ રૂમાલ પકડવા માની છોડતી હજી મંગુ એકદમ ઊભી થઈ. થોડો રૂમાલ પકડવા દીધા પછી એનો હાથ પંપાડી પરિચારિકા મીઠાસ ભર્યા શબ્દ બોલી, તું મારી પાસે રહીશ ને બહેન, હું તને સારું સારું ખાવાનું આપીશ, નવા નવા કપડાં પહેરાવીશ. મંગુને એના મોંમાં સામે તાકી રહી હતી એટલે એક ક્ષણનો ઉપયોગ કરી લેતા ચાલ આપું કહીને એનો હાથ પકડી આગળ કરી પેલું બારણું અધખુલ્લું થઈ ગયું, મંગુને ગળી ગયું. હવે મંગુને માથી દૂર કરવા માટે પરિચારિકાએ સરસ એક યુક્તિ અજમાવી, રૂમાલ બતાવ્યો એટલે મંગુ છે એના તરફ જોવે છે, એના તરફ લલચાય છે ને કહે છે કે પછી એની પાસે નજીક બોલાવી લે છે, હાથ પકડી લે છે કે તને સારું જમવા આપીશ, સારા કપડાં આપીશ, હાલ તું મારા ભેગી, એમ કરીને ઓરડીમાં લઈ જાય છે અને જે ખુલેલું બારણું હતું એ અધખુલ્લું બંધ થઈ જાય છે. મંગુ મંગુની કાળજું કંપી જાય તેવી ચીસ અમૃત કાકે ફરી નાખી. ડાક્ટરે આશ્વાસન આપતા કહ્યું, ઘરડા બા અને બાજુમાં ઉભેલા દીકરા તરફ આંગળી કરતા જણાવ્યું, આ તમારા દીકરા જેવો મને પણ દીકરો ગણજો, દીકરીને દવાખાનામાં નહીં પણ દીકરાને ઘેર મૂકી જાઓ છો એમ માનજો. જો એમાં રહેલા માણસોએ કેટલું સરસ આશ્વાસન આપ્યું કે તમારી દીકરીને તમે દવાખાનામાં મૂકી જાઓ જ નહીં, દીકરી દવાખાનામાં નહીં પણ દીકરાને ઘરે મૂકીને જાઓ જ નહીં, એવું તમે સમજશો, અમે તમારી દીકરીની સારી સારવાર કરશું. અમૃત કાકીથી ચીસ પડાઈ જાય છે એ માટે. આઘેડ ઉંમરની બાળવયમાં વિધવા થતા આ ક્ષેત્રમાં પડેલી મેટ્રને આશ્વાસન આપતા કહ્યું, આજ સુધી તમે એના એક બા હતા, આજથી હું એની નવી બા થઈ છું. અને કહે છે કે અત્યાર સુધી તમે એના બા હતા, આજથી હું એની નવી બા બની છું. આઘેડ એટલે થોડીક મોટી ઉંમરની નાનપણથી વિધવા થયેલી સ્ત્રી મેટ્રન એણે એટલું આશ્વાસન આપ્યું. અમૃત કાકી ડુસકું ભરતા બોલ્યા, એને મૂંગા ઢોર જેટલું ભાન નથી, મેં એને આજ સુધી મારાથી અળગી કરી નથી, કુસુમને તમારા દવાખાનામાં મટ્યું એટલે મેં કાળજું કોઠણ કરી અને એમનો કંઠ રૂધાઈ ગયો. આજ સુધી મેં એને મારાથી અલગ કરી નથી પણ કુસુમને સારું થઈ ગયું ને એટલે હું તમને તમારી પાસે એને સોંપી જાઉં છું. મેટ્રોને કુસુમ જેવી આપણા થોડા વખતમાં ડાઈ થઈ જશે. અમૃત કાકીનું ડુસકું સમ્યું છતાં એમની નજર પહેલાં બંધ બારણાને વિંધી ગઈ મંગુ ઉપર મંડાયેલી હતી. મંગુએ જાણે એમને યાદ દેવડાવ્યું હોય તેમ એ બોલ્યા,
એ લુખ્ખો રોટલો ખાતી નથી, સાંજે વાડુમાં રોટલો દૂધમાં ચોળીને આપજો, દૂધ ના હોય તો દાળમાં અમૃત કાકીનું કરુણ આંખ ભણી નજર માંડવાની મેટ્રની શક્તિ લુપ્ત થઈ ગઈ હોય, તેમણે નીચી દ્રષ્ટિ રાખી કહ્યું સારું. પછી અમૃત કાકીએ બધી વાત કરી કે લુખ્ખો રોટલો એટલે કે ઘી ચોપડા વગરનો રોટલો નથી ખાતી, એને દૂધ આપજો, દૂધ ના હોય તો દાળ આપજો. અમૃત કાકીની વેદના આ મેટ્રન સાંભળે છે અને મેટ્રનની શક્તિ લુપ્ત થઈ હોય તેમ એણે નીચી દ્રષ્ટિ રાખી કહ્યું સારું. અમે એની તમે કહો ને એ રીતે સેવા કરશું, વાંધો નહીં, તમે હવે અહીંથી જાઓ. અમૃત કાકી એને દહીં બહુ ભાવે છે, દરરોજ તો ના બને પણ બીજે ત્રીજે દહાડે આપજો, એવું વધારાનું એ જે ખર્ચ થશે તે અમે આપશું, જે એની ચાકરી કરતું હશે ને તેને પણ રાજી કરશું. એને દહીં આપજો ને વધારાનો ખર્ચ થશે ને એ અમે આપશું. અમૃત કાકી અને દીકરો મંગુને મૂકી દવાખાનેની બહાર નીકળ્યા ને ત્યારે બંનેના મો ઉપર શોકના વાદળ છવાયેલા હતા. મૂંગા મૂંગા બંને બહાર ઊભેલી ઘોડાગાડીમાં બેસી વિદાય થયા. ગાડીના ડબ્બામાં પગ મૂકતા અમૃત કાકીને સાંભળી આવ્યું દવાખાનામાં સુવા ખાટલો આપતા હશે કે નહીં. મંગુ નીચે સૂઈ રહેલી નથી એટલે જો ખાટલો નહીં હોય તો એને નહીં ફાવે. મનમાં થયું કે જો પોતાને અંદર જોવા જવા દીધી હોત તો આ ભાડવણી કરવાનું રહી ન જાત, ઓરડીમાં ખાટલો ન જુવત એટલે તરત સાંભળી આવત. હજી જો ચિંતા તો માની છે જ કે દીકરીને નીચે સુવડાવશે, ખાટલો હશે કે નહીં, મને અંદર જોવા જવા દીધી હોત તો હું એ લોકોને રજૂઆત કરત કે મારી દીકરી નીચે નથી સૂતી, એને ખાટલા ઉપર સુવડાવજો. દવાખાનામાં કામ કરનાર માયાળું છે ભલે ભલા છે એવી ખાતરી અમૃત કાકીને થઈ હતી, પરંતુ એમને અંદર જવા દીધા ન હતા એટલે વસવસો રહી ગયો હતો. આપણને નહીં ગમે તેવું હશે ત્યારે જ અંદર જવા નહીં દેવાનો કાયદો કર્યો હશે ને, એનો ટેકો આપતું હતું પેલું અધખોલું બારણું. ભૂતની માફક ભમતી ગંદી જથ્થર વથ્થર અને ભૂખે મરી ગઈ હોય તેવી બિહામણી ગાંડી સ્ત્રીઓ એના સાથે અમૃત કાકીને મંગુ પોતાને ન જોવાથી રડતી હોય તેવો સાદ સંભળાયો. એમની આંખમાંથી આંસુ ચાલ્યા. બાજુમાં બેઠેલી સ્ત્રીએ પૂછપરછ કરી, કેમ બા રડો છો, કોઈનું મેળું થયું છે? અને વધારે અંદર જવા ન દીધા ને એટલે વધારે ચિંતા થઈ કે ભાઈ અંદર જે જથ્થર વથ્થર સ્ત્રીઓ રખડતી હતી ભૂખી તરસી એની અંદર આવી જ વ્યવસ્થા હશે એટલે જ મને અંદર ન જવા દીધી. એટલે ઘરે આવી અને પોતે બાજુમાં ગાડીમાં બેઠેલી જે સ્ત્રી હતી એ પૂછતી હતી કે કોઈનું મૈણું થયું એટલે કોઈ મૃત્યુ થઈ ગયું છે તે તમે રડો છો? રાત્રે 10:45 વાગે ઘેર આવ્યા ત્યારે એમની વાટ જોતી પડોશણ જે એમની પિતરાઈ થઈ હતી તે જાગતી હતી. એમને માટે એણે રસોઈ કરી રાખી હતી, પરંતુ બંને જણે વાળું કરવાની ના પાડી. સ્વજનના મરણનો ઘાત તાજો હોય ત્યારે જેમ આગ્રહ કરનારની જીભ ન ઉપડે તેમ પાડોશણ ખેતતાણ ન કરી શકે. જમવાની રસોઈ તૈયાર રાખી હતી. પાડોશની સ્ત્રીએ જે પિતરાઈશ કાકા બાપાના સગનના કુટુંબની થતી હતી એણે રસોઈ કરી રાખેલી છે અને તે જ કે જમવાની વ્યવસ્થા, પણ માતાએ અને પુત્રએ રસોઈ રાંધેલી જમતા નથી. અમૃત કાકીના અંતરમાં એક જ તંબુરો વાગી રહ્યો હતો. મંગુ અત્યારે શું કરતી હશે? પડે પડે એ જ વિચાર એમના હૈયાને વિંધી રહ્યો હતો. કેટલી ઠંડી છે અને ઓઢાડ્યું હશે, પેશાબ કરી પલાળ્યું હશે તો એને ઘાઘરી અને પાથરણું બદલ્યા હશે. અમૃત કાકી ઘરે આવ્યા પછી દીકરીની ચિંતા તો કરે જ છે અને કે જ કે ઠંડુ છે, ઠંડીનું વાતાવરણ છે, એણે પથારી પલાળેલી હશે તો આ લોકોએ સાફ કરી હશે. 3-4 પેરેગ્રાફ સુધીનો આપણો પાઠ અહીંયા રાખી દઈએ, આપણે આવતા પહેલા લેક્ચરમાં લઈ લેશું. પણ આ પાઠનો સત્રાંત પરીક્ષા માટે જે આપણા પાઠનું સ્વાપોથીનું લેશન છે ને એ આપણે સ્વાપોથીનું લેશન ખોટા મૂકશું ને એમાંથી જોઈ નિરાતે અને તમારે લખી લેવાનું છે. કારણ કે સત્રાંત પરીક્ષા આવે છે એ માટે આપણે પરીક્ષાનો કોર્સ 10 પાઠ સુધીનો લેવાની ગણતરી છે, તો સમયસર આપણો અભ્યાસક્રમ થઈ જાય તો આપણે ત્યાં સુધીનું લેશન લઈ શકીએ. અહીંયા આપણો આ પાઠ રાખીએ.